વાત કરીએ વાસણા ગામની અંદર, વાસણા ગામની અંદર જે ગોલ્ડ રોસ્ટરો છે ત્યાં ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગની મજાક ઉડાવવામાં આવી રહી છે, અને જે તેના જે સંચાલકો છે તેમને પોતાના કાયદાની કોઈ ભાન નથી, અને એ હાલમાં એવું સાથે સાથે આપણી સાથે જોડાયા છે. હાલમાં જે મંજૂરી જે કે લાવ્યા છે એવા વેપારી છે, એમને પૂછીશ કે સાહેબ જી, આપને કાલે એસડીએમ સાહેબ આવ્યા હતા, એમને તમને સૂચન આપ્યું હતું, તો છતાં હાલમાં જે કહી શકાય કે મેળાવડા જેવું જે કર્યું છે તમે, એના વિશે શું કહેવા માગો છો? એમાં તો કોઈ મેળાવડા જેવું તો કશું નથી, પણ પછા ટ્રેક્ટર જેવા હતા ખેડૂતોના, બાકી વેપારીની ગાડીઓ બધી બહાર ઊભી હતી, એટલે ખેડૂતો જે ગોમડા આવે છે એ ગોમડા ખેડૂતો હતા, એક એક બે બે જણા હતા, કમસે કમ 25-20 મોણસો હશે, અને એનાથી વધારે મોણસો નહોતા. બરાબર છે, ગામના લોકોનો બધાનો પ્રોત્સાહન, સરપંચ બરપંચનો પ્રોત્સાહન બીજો પૂરેપૂરો અમારે લોકોને મળે છે, અને એ લોકો અમને પણ પ્રોત્સાહન આપે છે. બરાબર છે, અને બહારથી વેપારી આવે અને અમે અંદર એક જણાની એન્ટ્રી આપીએ છીએ, અને ખેડૂત હોય એ બે જાત નિરીક્ષણ છે. 50 વધારે ટ્રેક્ટર હતા, ટ્રક હતા, શું કહેવા માગો છો? આવી તમને શું જાણ નથી, તમે મંજૂરી લાવ્યા છો સાહેબ? અંદર 50-60 ટ્રેક્ટર નતા. જો સાહેબ, મારી પાસે એવિડન્સ છે, વિડીયો છે, એ બધા 60 ટ્રેક્ટર વાત બતાવી દેજો. બે બટાકોની ગાડી હતી, અને બાકીના કોઈ એક બે ખેડૂતનું ખાલી ટ્રેક્ટર છે, એક મારું ખુદનું ખાલી ટ્રેક્ટર પડ્યું હતું અંદર. ચોક્કસથી હાલમાં તે પોતાની જવાબદારીમાંથી મુકરી રહ્યા છે. એસડીએમ સાહેબે પોતે એમને નિવેદન આપેલું છે, તો છતાં એમને તેમની જવાબદારીનું ભાન નથી, અને પોતે હાથ હથ્થર કરી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે આ જ ગામના સરપંચ. સરપંચશ્રી, આપને પૂછવા માગીશ કે જે સમગ્ર મામલો છે તે હાલમાં કહી શકીએ કે જે નિંદનીય છે, સમગ્ર રાજ્યની અંદર કોરોના-19 લઈને ભયનો માહોલ છે, શું કહેવા માગશો તમે સરપંચ તરીકે? તમે જાગૃતતાના કેવા પગલાં લીધા? જાગૃત તરીકે મારે તો એક જ પગલાં લેવાના છે કે જે તે જવાબદારી માલિકાની રહેશે, અને કાલે એસડીએમ અમલેદાર સાહેબ જાતે નિરીક્ષણ કરીને ગયા છે, અમને જો કોઈ જોડ કરવામાં આવશે તો અમે સ્ટોર માલિકાની જવાબદારી ગોમને અડીને સ્ટોર આવેલો છે. એક પણ કેસ આવ્યો તો જે તે જવાબદારી અમદાવાદ, જયપુર, રાજસ્થાનના ટોટલ ગાડીઓ વચ્ચે સ્ટોર આવી અને ત્યાંથી ફોટો કરાવી નીકળે છે, એટલે સ્ટોર માલિકની જવાબદારી રહેશે. ચોક્કસ થઈ ગઈ કે સમગ્ર રાજ્યની અંદર કોરોના-19 લઈને લોકો ભયના માહોલમાં છે, તો હાલમાં વહીવટીતંત્ર તેમજ આરોગ્ય તંત્ર અને જિલ્લા કલેક્ટર તેમજ એસપી સાહેબ જાગે, અને આવા જે ઘોર નિંદ્રામાં જે સૂઈ રહ્યા છે અધિકારીઓ એમને પણ જગાડે, અને જે સ્ટોરના માલિકો છે એમને પણ જગાડે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ કુંડળિયા, ડી સાહેબ. ઓકે, શું કહેવા માગો છો? જે હાલમાં સમગ્ર રાજ્યની અંદર કોરોના-19 લોકો લઈને ભયના માહોલમાં છે, તો હાલમાં તમારા જે ગોલ્ડ રેસ્ટોરન્ટ છે ત્યાં ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળે, શું કહેવા માગો છો? હા સાહેબ, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અમે ઘણી તકેદારી રાખીએ, છતાં પણ બહારના લોકો આવી અને વેપારીઓ આવી જાય છે, એટલા માટે સાહેબ અમે એમ કહેવા માગીએ છીએ કે આ અમને પોઈન્ટ બંધ કરાવો કેટીનું, કારણ કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ઘણો અમે કહીએ છીએ પણ છતાં જાળવતા નથી, માટે અહીંયા કેટીનું જે છાય છે વેપાર એ બંધ કરાવવું છે. અમારા ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે સરપંચશ્રી છે, ટીઆરબીના જવાનો છે, હોમગાર્ડ જવાનો, તમને સમજાવવા આવે તો તમે દાદાગીરી ઉપર ઉતરી આવો છો, તમે ઉતરો છો કે તમારા વર્કરો ઉતરે છે? સાહેબ, મેં પોતે એમને આ સરપંચ સાહેબ ઊભા, મેં તો સરપંચ સાહેબને જાણ જ કરી, મેં સરપંચ સાહેબ થોડું તમે આવી અને અહીંયા ધ્યાન દોરાવો તંત્રને કે આ રીતનું સંચાલન ચાલે છે. સરપંચ આવે અને અમને, મેં સંતોષકારક જવાબ આપેલ છે, છતાં બીજું સરપંચ સાહેબને તમે પૂછી લો. જે હાલમાં દાદાગીરીનો જે પ્રશ્ન હતો એ વર્કરો દ્વારા કરવામાં આવી છે કે પછી શું? ના સાહેબ, કોઈ વર્કરો દ્વારા કરવામાં આવ્યો છે, અમે નથી કર્યું. આ તો સરપંચ ઉભા, સરપંચ સાહેબને તમે પૂછી શકો છો, કારણ કે મેં, અમે પોતે તો સાહેબ જાણ કરી સરપંચ સાહેબને, સરપંચ સાહેબ તમે આવીને થોડું આને આ માહોલ આ ટાઈપનો છે એને થોડું સંભાળો. ઓકે ઓકે. જે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, અને પરપ્રાંતીય મજૂરો તેમજ પરપ્રાંતીય ગ્રાન્ટ ગાડીઓવાળાઓ તેમજ વાહનો માલિકો આવી અને આ લોકો અહીંયા બધું મોટા મોટા ટોળા કરતા હોય છે, જેના કારણે આજુબાજુના ગામજનોને તેમજ ગામના વાસણા ગામના લોકોને કોરોના મહામારીના ભય અને ચેપ લાગવાની બહુ જ આશંકા હોવાના કારણે આ જે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી, બરાબર કાર્યવાહી કરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે થઈ અને સરકારશ્રીને તેમજ મામલતદારશ્રીને કલેક્ટરશ્રીને ભલામણ કરવામાં આવી છે, અને સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું પાલન થાય તેમજ લોકોને કોઈ પણ પ્રકારનો ભય ન રહે એના માટે. ચોક્કસથી આપને પૂછવા માગીશ કે આપ ડેપોટી સરપંચ છો, તો આ જે ગાડીઓ આવે છે કયા કામરથી આવે છે? ટેટી અને તરબૂજ માટે જે પરપ્રાંતીય ગાડીઓ છે તેમજ હોટસ્પોટ જે વિસ્તારો છે, જે જાહેર કરેલા સરકારશ્રીના હોટસ્પોટ વિસ્તારો જાહેર કરેલા છે, તે વિસ્તારોની અંદરથી વેપારીઓ તેમજ ગાડીઓવાળા આવતા હોય, અમદાવાદ, સુરત છે, રાજકોટ છે તેમજ મહારાષ્ટ્રના પણ લોકો આવતા હોય અને એ કોરોનાનો ચેપ ફેલાય ન
બરોબર એના માટે થઈ અને આ લોકોને આવતા બંધ કરવા જોઈએ અને ગામને કોરોના ભયથી મુક્ત કરવું જોઈએ એવી અમારી. અને ચોક્કસથી સરપંચશ્રી આપને પૂછવા માંગીશ કે અગાઉ કોઈ તમે આવા પરપ્રાંતિઓ લોકોને પકડીને કોઈ દંડનીય કાર્યવાહી કરી છે? કરી દંડની કાર્યવાહી કરી છે નથી, છતાં પણ એ લોકોને અમે ઠપકો આપેલો કે ભાઈ હવે તમે આ રીતનું ન કરજો અને ગામના લોકો આ રોગચાળાની અંદર ન છપડાય એના માટે તકેદારી રાખો. અમદાવાદથી કોઈ અગાઉ આવ્યા હતા એ કોણ હતા? એ અમદાવાદથી જે તરબૂચ ટેટીના જે વેપારીઓ આવેલા એ લોકોને અમે કહેલું ભાઈ તમે ક્યાંથી આવેલા કે અમે અમદાવાદથી આવેલા. એ લોકોને ચેક કરી ભાઈ તમે શા માટે આવેલા કે તરબૂચ ને ટેટીના વેપાર માટે આવેલા. કયા વિસ્તારમાં? અમદાવાદ કયા વિસ્તારમાંથી? અમદાવાદના એ વિસ્તાર એમ કે અસારવા છે, બહેરામપુરા, કે દાણી લીમડા જેવા વિસ્તારો બોલતા હતા એ લોકો. ઓકે, શું નામ આપનું? મારું નામ પોપટભાઈ ભાવાભાઈ ભરવાડ, વાસણા, ડેપ્યુટી ચેરમેન. આપને પૂછવા માંગીશ કે સોશિયલ ડિસ્ટન્સિંગનો હાલમાં વાસણા ગામમાં જે કુળદેવ સ્ટોરેજ છે ત્યાં ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે, એના પાછળનું કારણ શું છે, મુખ્ય હેતુ શું છે? એના પાછળનો મુખ્ય હેતુ એક જ છે કે કુળદેવ કોલેજ સ્ટોરેજના માલિકાને વારંવાર અમે રજૂઆત કરી કે તમારા તેઓ બહારથી આવતા અમદાવાદ, રાજસ્થાન, સુરતથી પોરબંદરથી ગાડીવાળા જે દાદા લઈને આવે છે એમને બિલકુલ ન વળવા દો, તેમ છતાં આ લોકો કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી અને આ લોકોને તેઓ મેળા જેવું રાખી અને ખૂબ જ ભીડથી આ લોકો ટેટીઓનો ટોલ અને તેઓ ભરાવવાનો ટ્રાન્સપોર્ટ કરાવવાનું કરી રહ્યા છે. અમે વારંવાર અમે TRB ના જવાનો હોમગાર્ડવાળા ત્યાં જઈને આ લોકોને સમજાવવા છતાં તેમના ત્યાં ટ્રેક્ટર લઈને આવતા લોકો અમારા ઉપર દાદાગીરીઓ કરવામાં તૈયાર થઈ જાય છે, તેમ છતાં કોઈ માનવા તૈયાર નથી. હાલમાં તમે લેખિતમાં કોઈ કાર્યવાહી કરી ખરી મામલતદારશ્રી? હાલ અમે લેખિતમાં મામલતદાર અને કલેક્ટરશ્રીને અમારા લેટર પેડ ઉપર લખી અને આગળ કાર્યવાહી કરવા મોકલી દીધી છે. શું નામ આપનું? કાંતિભાઈ લખીરામભાઈ જોશી, વાસણા. સરપંચશ્રી? સરપંચ.